શિયાળો બરાબર જામે છે અને ઠંડીમાં જો ટાઢ ઉડાડવાની સાથે સાથે આરોગ્યને પણ ફાયદો થાય તેવી વસ્તુ પીવા મળે તો કેવી મજા આવી જાય. જેતપુરમાં સેવાભાવી લોકો દ્વારા લોકોને આવી મજા કરાવવામાં આવી રહી છે. જી હા, આ સેવાભાઈ લોકોને અહીં આરોગ્યવર્ધક ગરમ ગરમ કાવો પીવડાવી રહ્યા છે. જેતપુરના જૂનાગઢ રોડ ઉપર કડકડતી ઠંડીમાં ભીડ જામેલી જોઈને અચરજ થાય, પરંતુ અહીં આવી ઠંડીમાં રોજે રોજ ભીડ જમા થાય છે તેનું ચોક્કસ કારણ છે. અહીં લોકો ઠંડી ઉડાડવા સાથે પોતાનું આરોગ્ય વધે તે માટે ખાસ પીણું પીવા માટે આવે છે. જી હા, અહીં ઠંડી ઋતુના ખાસ આરોગ્યને ફાયદાકારક અને ઠંડી ઉડાડી શકાય તે માટેનો આયુર્વેદિક કાવો પીવડાવવામાં આવે છે અને તે પણ તદ્દન મફત. અહીં જમનભાઈ પટેલ અને તેના ગ્રુપ રાત પડે અને કાવો બનાવવાની શરૂઆત કરે છે. રાત્રિના 9 વાગ્યા સુધીમાં અહીં ગરમ ગરમ કાવો તૈયાર હોય છે. આ સેવાભાવ લોકો કાવો બનાવવા માટે ખાસ રાજસ્થાનથી મસાલો અને અન્ય તાજા આયુર્વેદિક મસાલામાં ફુદીનો, તુલસી, આદુ, તજ, લવિંગ સહિતના 30 જેટલા મસાલા તૈયાર કરીને રાખે છે અને લોકો માટે ખાસ આરોગ્યને ફાયદો થાય તેવી રીતથી કાવો બનાવે છે. તેઓ તેની વિતરણની જગ્યા ઉપર જ કાવો બનાવે છે. અહીં જ તેઓ ગેસના ચૂલા ઉપર ખાસ તાંબાના વાસણમાં કાવો કલાકો સુધી ઉકાળીને લોકો માટે તૈયાર કરે છે અને લોકોને ગરમા ગરમ કાવો પીવા આપે છે, જેમાં તાજા તુલસી સહિતના ઔષધો નાખી લોકોને પીવડાવે અને લોકોને પણ હોંશે હોંશે કાવો પીને ઠંડી ઉડાડવા સાથે આરોગ્યને ફાયદો કરતા દેખાય છે. બાળકો પણ આ કાવો પીને આનંદ લેતા જોવા મળે છે. સુરેશ બાલ્યા, ZSTV, જેતપુર.